गुड आफ्टरनून विद्यार्थी मित्रों, वेलकम टू एलपीएस ग्रुप ऑफ एजुकेशन। विद्यार्थी मित्रों, आज આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે 7:56, તે પહેલા આપણે જોવા જઈ રહ્યા છીએ ચતુષ્કોણ વિશે। આમ તો વિદ્યાર્થીઓ, તમે ચતુષ્કોણ શું હોય છે તમને ખબર છે, બરાબર છે? ચાર બાજુ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવામાં આવે છે। ચાલો તે દર્શાવી દઈએ કે ચતુષ્કોણ એ ચાર બાજુ ધરાવતો બહુકોણ છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ચતુષ્કોણમાં તેને બીજા અલગ અલગ ભાગો જોવાના છે, એના પ્રકારો જોવાના છે, બરાબર? ચતુષ્કોણ કે તો આઠ અંગો હોય છે, ચાર નામ દસ અંગો હોય છે, ચાર ખૂણાઓ, ચાર બાજુઓ અને બે વિકર્ણ હોય છે, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચતુષ્કોણના પ્રકારો જોવાના છે। ચતુષ્કોણમાં પણ ત્રિકોણની જેમ ઘણા બધા પ્રકારો હોય છે અને તે પણ તેના ગુણધર્મને લીધે જ હોય છે। જેવી રીતે આપણે ત્રિકોણમાં જોયું હતું સમબાજુ ચતુષ્કોણ, પછી આપણે સમદ્વિબાજુ ચતુષ્કોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, પછી કાટકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, આવા બધા વિષમબાજુ ત્રિકોણ, આવા જ રીતે આવા જ પ્રકારના ચતુષ્કોણ પણ જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણની બધી દરેક બાજુઓની લંબાઈ જુદી જુદી પણ હોઈ શકે છે, સરખી પણ હોઈ શકે છે, તેની અમુક જોડો હોય છે તે પણ સરખી હોઈ શકે છે, બરાબર? તેના ખૂણા હોય છે તે કાટખૂણા પણ હોઈ શકે છે અને ન પણ હોઈ શકે, બધી વસ્તુ બને છે। ચાલો તો એમાં જે અમુક અમુક એવા ગુણધર્મ, ચોક્કસ ગુણધર્મને લીધે જે કંઈ પણ તેના ચતુષ્કોણના નામ આપવામાં આવ્યા છે તેના વિશે આપણે જોઈએ। તેમાં સૌ પ્રથમ છે સમાંતર બાજુ ચતુષ્કોણ। વિદ્યાર્થી મિત્રો, જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે, સમાંતર એટલે કે એક આવા પ્રકારનું ચતુષ્કોણ, બરાબર? આ બંને સામસામેની બાજુઓ એ છે સમાંતર છે, બરાબર? તો આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોવા જઈ રહ્યા છીએ ચોરસ। આમ તો વિદ્યાર્થી મિત્રો, તમે નાના હોય છે ત્યારથી ચોરસ વિશે ખબર હોય છે, બરાબર? કે ચોરસ એટલે સ્ક્વેર હોય તેને ચોરસ કહેવાય છે, પરંતુ તેના ગુણધર્મ છે કે જે ચતુષ્કોણની બધી જ બાજુઓ સરખી હોય, બધી જ બાજુઓ સરખી હોય અને તેના ચારે ચાર ખૂણાઓ કાટકોણ હોય, તો તે ચતુષ્કોણને ચોરસ કહેવામાં આવે છે। જો ચારે બાજુઓ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય તો તેને ચોરસ કહેવામાં આવે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે લંબચોરસ વિશે, તો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી હોય, કેવી હોય? સામસામેની બાજુઓના માપ સરખા હોય અને ચારે ખૂણાઓ કાટકોણ હોય છે તેને લંબચોરસ કહેવામાં આવે છે। જો સામસામેની બાજુઓ સરખી અને ચારે ખૂણા કાટખૂણા બંનેમાં, ચોરસમાં અને લંબચોરસમાં બંનેમાં ચારે ખૂણા કાટખૂણા હોય છે, પરંતુ ચોરસની બધી જ બાજુઓ સરખી હોય છે જ્યારે લંબચોરસની સામસામેની બાજુ। ત્યાર પછી સાચું હોય
અને હોમવર્ક. તો ચાલો જોઈએ આપણે લંબચોરસનો દરેક ખૂણો એ કાટખૂણો છે. તો આ વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે. લંબચોરસના બધા જ ખૂણા કેવા હોય છે? કાટખૂણા હોય છે. બરાબર છે? તો પહેલું વિધાન સાચું છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ છીએ કે લંબચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે હમણાં જ આપણે જોયું કે લંબચોરસની સામસામેની બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. ત્યાર પછી ચોરસના વિકર્ણ એકબીજાને લંબ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન પણ સાચું છે. ચોરસ હોય છે, આપણે ચોરસ સાથે ભણી ગયા છીએ, બરાબર? તો ચોરસના વિકર્ણ હંમેશા એકબીજાને કેવા હોય છે? લંબ હોય છે. ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન પણ સાચું છે. સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખોટું છે. સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોતી નથી. જો આવી રીતે હોય છે, બરાબર છે, તો આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પરંતુ આ બંનેની લંબાઈ સરખી હોય તેવું જરૂરી નથી. એટલે આ વિધાન ખોટું છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન વિધાન નંબર 6. સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય છે. અને સોરી, બાજુઓ સમાંતર, સામસામેની બાજુઓ સમાંતર હોય છે, બરાબર? પરંતુ આ વિધાન ખોટું છે. શા માટે ખોટું કહું છું? તો કે સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય છે, બરાબર? અને અહીંયા શું કીધું છે કે સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય છે, પરંતુ હકીકતમાં માત્ર એક જ જોડ છે તેવો ઉલ્લેખ નથી કર્યો. તો આપણે ત્યારે શું વાંચે કે બધી જ સામસામેની બાજુઓની જોડ સરખી હોય છે, પરંતુ કેટલી જોડ? માત્ર એક જ જોડ સરખી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 2. તેમાં આપણને પૂછે કે નીચેના વિધાન માટે કારણ આપો. ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. શા કારણ તરીકે? કે લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી અને બધા જ ખૂણા કાટખૂણા હોય છે અને ચોરસમાં બધી જ બાજુઓ સરખી અને બધા જ કાટખૂણા બધા જ ખૂણાઓ ખૂણા કાટખૂણા હોય છે. તેથી ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય છે. ચાલો ત્યાર પછી જોઈએ છીએ લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ સામસામેની બાજુઓની જોડ કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ, બરાબર છે? લંબચોરસમાં પણ એવું જ હોય છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સરખી થઈ જાય અને બધા ખૂણા કાટખૂણા થઈ જાય તો તેને લંબચોરસ કહી શકાય છે, બરાબર છે? એટલે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય છે. એ તમે જાતે લખી લેશો, બોર્ડ પર લખવા કરતા હું તમને ડાયરેક્ટ લખાવું છું. લખો સમાંતર બાજુ ચતુષ્કોણમાં, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ, સામસામેની બાજુઓ સમાંતર અને સમાંતર અને સરખી હોય છે. સમાંતર અને સરખી હોય છે, બરાબર છે? જો લંબચોરસના જો લંબચોરસના
चरमचरसना बधी बाजू समांतर अने बधा ज खूणाओ काटखूणा होय छे। ज्यारे लंबचोरसनी बधी बाजू समांतर अने खूणाओ काटखूणा होय छे। जो समांतर बाजू चतुष्कोणना बधाज खूणाओ काटखूणा बने तो लंबचोरस ने विशिष्ट समांतर बाजू चतुष्कोण कही शकाय छे। चलो त्यार पछी सी, चोरस ने विशिष्ट समबाजू चतुष्कोण कही शकाय छे। तो लखो मित्रो, समबाजू चतुष्कोणमां बधीज बाजुओना माप सरखा होय छे। जो समबाजू चतुष्कोणना बधाज खूणा काटखूणा बने तो चोरस ने विशिष्ट समबाजु चतुष्कोण कहे छे। त्यार पछी छे कि चोरस लंबचोरस अने समांतर बाजू चतुष्कोण ए बधा चतुष्कोण छे। तो लखो विद्यार्थी મિત્રો, તેના માટે ચતુષ્કોણ એટલે चोरस ने चार बाजुओ
चार समान बाजुओ, चार समान बाजुओ अने चार समान खूणाओ होय छे। तो चलो અહીંયા આપણો સ્વાધ્યાય 5 મિનિટ 7 પૂર્ણ થયો છે। એકવાર પ્રશ્ન ક્રમાંક 3 લખી લો। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5 મિનિટ 7 પૂર્ણ થયા પછી આપણે જોવા જઈ રહ્યા છે બહુકોણો વિશે થોડીક વધારે માહિતી। તે આ માહિતીની શું જરૂર છે આપણે? તો કે આ માહિતીની જરૂર આપણા રોજિંદા જીવનમાં આપણને પડે છે, આપણા ગણિત ભણવામાં પણ આપણને પડે છે, અને તેમાં સાથે 5.8 ગુણવામાં પણ આપણને તેની જરૂર પડે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હું તમને અલગ અલગ બહુકોણના નામ બતાવું છું, તેના કયા કારણથી તેને એ પ્રકારનો બહુકોણ કહેવાય છે તે પણ કહું છું, બરાબર, અને તેની કોઈ એક આકૃતિ પણ તમને દોરી બતાવું છું। તો ચાલો આપણે દોરીએ છીએ તમારા પાઠ્યપુસ્તકમાં પેજ ક્રમાંક 107 મુજબ બહુકોણ। બહુકોણ નામ તો પ્રકાર, બરાબર છે, એટલે આપણે ડાયરેક્ટ જ લખીએ। પેલું, ત્રણ ખૂણા ધરાવતા બહુકોણ, સરી બાજુઓ આવશે, ત્રણ બાજુ ધરાવતા બહુકોણને ત્રિકોણ કહે છે, બરાબર છે મિત્રો? ત્રણ બાજુઓ ધરાવતા આ બહુકોણને ત્રિકોણ કહેવામાં આવે છે। ત્યાર પછી ચાર બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવામાં આવે છે, બરાબર, ચતુષ્કોણ, ચાર બાજુઓ ધરાવતા। ત્યાર પછી છે પાંચ બાજુઓ ધરાવતા બહુકોણને પંચકોણ કહેવામાં આવે છે। પંચકોણ એટલે કે કયા પ્રકારે તેને પાંચ બાજુઓ હોય છે, 1 2 3 4 5। ત્યાર પછી છે એવી રીતે કે છ બાજુઓ ધરાવતા બહુકોણને ષટ્કોણ કહેવામાં આવે છે। જેમ કે ષટ્કોણ આવી રીતે દોરવામાં આવે છે, બરાબર। ત્યાર પછી સાત બાજુઓ ધરાવતા બહુકોણને સપ્તકોણ કહેવામાં આવે છે, સપ્તકોણ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવા પ્રકારના બહુકોણને સપ્તકોણ, છ બાજુ ધરાવતા હોય તો ષટ્કોણ, પાંચ બાજુ ધરાવતા હોય તો પંચકોણ, ચાર બાજુ ધરાવતા હોય તો ચતુષ્કોણ, અને ત્રણ બાજુ ધરાવતા હોય તો ત્રિકોણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બહુકોણ ત્રણ બાજુઓથી બનવાનું શરૂ થાય છે, બરાબર, કોઈ એવી રીતે બે બાજુઓથી બહુકોણ બનતા નથી, કારણ કે બે બાજુઓ દ્વારા ક્યારેય કોઈ બહુકોણ બંધ બને નહીં, બરાબર છે? તો બંધ આકૃતિ ધરાવતો હોય એવા બહુકોણને શું કહેવામાં આવે, ત્યારે શું કહેવાય છે, બહુકોણ કહેવામાં આવે છે। ચાલો તમે આ લખી લો। ત્યાર પછી આપણે આગળ જોઈએ છીએ સ્વાધ્યાય 5.8। તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 5.8। સ્વાધ્યાય 5.8 તમારા પાઠ્યપુસ્તકના પેજ ક્રમાંક 108 પર એકદમ નાનું સાધ્ય છે, અને આ બહુકોણની માહિતી પરથી સમજાય જાય તેવું સ્વાધ્યાય છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણે જોઈ લઈએ પ્રશ્ન ક્રમાંક 1। તપાસ શકે નીચેનામાંથી કયા બહુકોણ છે અને તેમાંના કોઈ ન હોય તો તે શા માટે નથી? તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પહેલી આકૃતિ જુઓ। ચાલો, પહેલી આકૃતિમાં તમને સ્પષ્ટ દેખાય છે કે આ બહુકોણ નથી। શા માટે નથી? કારણ કે તે ખુલ્લી આકૃતિ છે। તો પ્રશ્ન ક્રમાંક 1 માં એ માટે આકૃતિ એ બહુકોણ નથી,
बहुकोण नहीं, कारण के ते खुली आकृति छे अने बहुकोण तो हमेशा बंद आकृति छे। बराबर, चलो चार पाछा आपणे જોઈએ છે b। તો કે b છે તે કોઈ એક બહુકોણ છે, બરાબર છે। તો અહીં આકૃતિ b એ બહુકોણ છે કારણ કે તે રેખાખંડથી બનેલી છે અને તે ઉપરાંત તે બંધ આકૃતિ પણ છે। ચાલો उदाहरण
આવી રીતે પણ હોય છે ત્રિકોણ બની શકે છે નામ આપી દઈએ A B C R S T તો ચાલો મિત્રો આપણે લખી જાવ તો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 3 પ્રશ્ન ક્રમાંક 3 માં આપણને કહેવામાં આવ્યું છે કે નિયમિત ષટ્કોણની કાચી આકૃતિ દોરો વિદ્યાર્થી મિત્રો મેં તમને ષટ્કોણ દોરી તો બતાવી દીધો તેવો કોઈ પણ ષટ્કોણ દોરવાનો છે ત્યાર પછી તેના કોઈ પણ ત્રણ બિંદુઓને જોડે ત્રિકોણ રચો અને તમે રચેલો ત્રિકોણ કયા પ્રકારનો છે તે કહો તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક 3 કઈ એક ષટ્કોણની કાચી આકૃતિ દોરું છું બરાબર નિયમિત ષટ્કોણની આ કોઈ એક કાચી આકૃતિ છે નિયમિત ષટ્કોણની શું થશે કે આ બધી ષટ્કોણની બધી બાજુઓની લંબાઈ કેવી છે સરખી છે બરાબર તેને નામ આપી દો A B C D E F તેના પછી આપણને કહેવામાં આવ્યું છે કે તેના શિરોબિંદુઓને જોડી કોઈ પણ ત્રણ શિરોબિંદુઓને જોડી ત્રિકોણ રચો તો વિદ્યાર્થી મિત્રો એમાં હું આ શિરોબિંદુઓ A E AC અને BC ને જોડું છું બરાબર તો ચાલો આ મેં આવી રીતે એક કોઈ એક ત્રિકોણ રચ્યો છે તો જો વિદ્યાર્થી મિત્રો બધી બાજુઓના માપ સરખો હોવાથી આ ત્રિકોણ છે તે કેવો બનશે બધી બાજુઓના માપ તેના પણ કેવા થશે સરખા થશે તો જો ષટ્કોણ માં બાજુ અલગ સોરી શિરોબિંદુ જોડવા માટે રેખાખંડ AE રેખાખંડ BC અને રેખાખંડ AC ની રચના કરવાથી અથવા તો દોરવાથી મળતો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 4 જો પ્રશ્ન ક્રમાંક 4 માં શું કહે છે કે નિયમિત ષટ્કોણની કોઈ એક કાચી આકૃતિ દોરો અને તમે ઈચ્છો તો ચોરસ પેપરનો ઉપયોગ કરી શકો છો અષ્ટકોણના બરાબર ચાર બિંદુઓને જોડીને લંબચોરસ બનાવો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ એક અષ્ટકોણ અષ્ટકોણ એટલે કુલ 8 બાજુઓ 2 3 4 5 6 7 અને 8 તો જો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો કોઈ એક અષ્ટકોણ બરાબર છે આ અષ્ટકોણના ચાર શિરોબિંદુઓ છે બરાબર છે અષ્ટકોણના કોઈ પણ ચાર શિરોબિંદુઓને જોડીને લંબચોરસ બનાવો પેલા નામ આપી દો A B C D E F G અને H બરાબર છે તો અષ્ટકોણ અષ્ટકોણ A B C D E F G H માં શિરોબિંદુઓ જોડવા માટે શિરોબિંદુઓ જોડવા માટે રેખાખંડ EAF બરાબર છે કોઈ પણ ચાર શિરોબિંદુ આ એક શિરોબિંદુ આ બીજો શિરોબિંદુ ત્યાર પછી આ કોઈ ત્રીજો અને આ કોઈ ચોથા શિરોબિંદુ બરાબર છે તો આવી રીતે ચાર શિરોબિંદુને જોડવા માટે હું આવી રીતે દોરું છું બરાબર ત્યાર પછી તમે જોઈ શકો છો આવી રીતે હું કોઈ ચાર શિરોબિંદુઓને દોરું છું તો જો પહેલા તો સૌ પ્રથમ હું આ ચાર શિરોબિંદુ જોડું છું બરાબર તો મેં 8 શિરોબિંદુઓ જોડ્યા છે તમને નવી પેટર્ન બતાવ 1 2 3 4 એટલે કે બે જોડ આ એક જોડ શિરોબિંદુ અને આ બીજી જોડ શિરોબિંદુ આવી રીતે હું કોઈ ચાર જોડ દોરું છું બરાબર છે તો તેનાથી મને કયો લંબચોરસ મળે છે A B E H જોડવા માટે રેખાખંડ AF અને રેખાખંડ
વીજી દોરવાથી લંબચોરસ લંબચોરસ A B E F મળે છે બરાબર છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી તમને એક નવી પેટર્ન બતાવું છું કે જે તમને અંદરમાં નથી આવી રૂમમાં પરંતુ જોવો મિત્રો ત્યાર પછી જો આપણે આવી રીતે કોઈ બીજા અન્ય ચાર બિંદુઓને જોડીએ તો આવી રીતે કોઈ એક અન્ય આપણને ચતુષ્કોણ લંબચોરસ જોતો બનતો જોવા મળે છે અને તેની અંદર આપણને એક ચોરસ જોવા મળે છે તો આ તમને એક્સ્ટ્રા વાસી પાડી છે બરાબર છે તેને બુકમાં લખવાની જરૂર નથી બુકમાં માત્ર આટલું જ લખો ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 5 વિકર્ણ એક એવો રેખાખંડ છે કે જે સૌપ્રથમ તમે લખી લો તો ચાલો જણાવો ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 5 જેમાં કહેવામાં આવ્યું છે કે વિકર્ણ એક એવો રેખાખંડ છે કે જે બહુકોણના કોઈ પણ બે શિરોબિંદુઓને જોડે છે અને તે બહુકોણની કોઈ એક બાજુ નથી આ બરાબર સાચી છે પંચકોણની કાચી આકૃતિને દોરી તેના વિકર્ણો દોરો તો ચાલો મિત્રો કોઈ એક સૌપ્રથમ પંચકોણ દોરો પંચકોણ દોરવાનું છે બરાબર પંચકોણ દોર્યા મેં અને તેના વિકર્ણ દોરું છું સૌપ્રથમ નામ આપી દઉં પંચકોણને એ બી સી ડી ઈ બરાબર છે તો તેમાં વિકર્ણ એ ડી AC, DB અને EB છે બરાબર આટલા વિકર્ણો આપણને જોવા મળે છે તો પંચકોણના વિકર્ણો જો આ વિકર્ણો છે બરાબર જેટલી પણ તૂટક રેખાઓ દેખાય છે તે શું છે આપણા વિકર્ણો છે આ વિકર્ણો છે તે કોઈ બીજી અન્ય બાજુઓ છે નહીં પંચકોણની તે કોઈ બીજી બાજુઓ નથી તે માત્ર વિકર્ણ છે તો જોઈએ પંચકોણ A, B, C, D, E માં વિકર્ણ વિકર્ણ રેખાખંડ AD રેખાખંડ AC રેખાખંડ BE અને રેખાખંડ BD છે તો ચાલો આપણે મિત્રો આ આપણો એ કોઈ પંચકોણ થયો તેના કોઈ આપણે સોરી હજી વિકર્ણ બને છે જો વિદ્યાર્થી મિત્રો EC બરાબર છે કેટલા રેખાખંડ પર જોવા મળ્યા આપણે કુલ 5 વિકર્ણ EC છે બરાબર બધા શિરોબિંદુઓને પરસ્પરસ જોડી દેતા તો આપણને આ વિકર્ણ મળી ગયા છે કેવો સરસ સ્ટાર દેખાય છે અંદર બરાબર ને તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ આવતીકાલે આપણે જ્યારે તમે સ્કૂલે આવો ત્યારે ત્રિપરિમાણીય આકારો વિશે આપણે ભણવાના છીએ બરાબર તો ચાલો આજે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ હવે આપણે આવતીકાલે મળીએ નમસ્તે